શાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે સંકલન બેઠકમાં ધારદાર રજૂઆત કરી છે. શનિવાર એટલે કે મહિનાનો ત્રીજો શનિવાર હોય ત્યારે એક બેઠક મળવા પામે છે અને આ બેઠકમાં આજે રજૂઆત કરતા તેઓએ કહ્યું છે કે આવતી સંકલન સુધી આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો અધિકારીઓની ખેર નહીં. દર મહિનાના ત્રીજા શનિવારે મળતી આ સંકલન બેઠકમાં ધારાસભ્ય, સાંસદ તેમજ કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળવા પામે છે. સાવલી વિધાનસભાના ધારાસભ્ય કીર્તન ઇનામદારે પોતાના મતવિસ્તારમાં પ્રશ્નની રજૂઆત કરી હતી. સાવલી વિધાનસભાના મતવિસ્તારમાં આવતા ખેડૂતોને જમીન દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે તથા અન્ય કોઈમાં પણ આ જમીન સંપાદન થઈ છે તેના રૂપિયા ચૂકવવાના બાકી છે અને ચૂકવવામાં અધિકારીઓ મોડું કરે છે. કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી તમામ ખેડૂતોને આ વળતર જલ્દી મળે અને નર્મદા કેનાલમાં પાણી ખેડૂતોને મળતું નથી તેથી જ તમામને પાણી ત્વરિત મળે તે માટે રજૂઆત કરી છે. કીર્તનભાઈ જણાવ્યું હતું કે જો આગામી સંકલન સુધી બેઠકમાં કામ નહીં હોય તો અધિકારીઓની ખેર નહીં તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. ત્રીજા શનિવારે સંકલન સમિતિની બેઠક હોય છે. આજની સંકલનની અંદર મારા વિસ્તારના તેમજ મારા જિલ્લાના જે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે કે બીજી કોઈ પણ એમાં જેની જમીનો સંપાદન થઈ છે, સંપાદનના પૈસા વળતરના જે ચૂકવવાના છે, ચૂકવવામાં અધિકારીઓની જે દિલાસ છે જે તે જમીન સંપાદન અધિકારીની, એના માટે અત્યારે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી અને આ લોકોને તાત્કાલિક ખેડૂતોને તાત્કાલિક ધોરણે એમનું જમીનનું વળતર નિયમોનુસાર મળી જાય અને એમને ધક્કા ના ખાવા પડે એ વાત કરી છે. મને વિશ્વાસ છે કે સોમવારે એ લોકોનું પેમેન્ટ થઈ જશે એવું એ લોકોએ અમને પોતે એક એ આપી છે. પણ સાથે સાથે નર્મદાના પાણીની પણ વાત કરીએ તો નર્મદાના પાણીનો વિષય બહુ ગંભીર છે. નર્મદા કેનાલના પાણી અત્યારે ઘણી કેનાલો રિપેરિંગમાં છે એવો જવાબ મળતા ખેડૂતો પાણી લઈ શકતા નથી અને સિંચાઈનો જે મોટો પ્રશ્ન છે એની પણ અમે અહીં આગળ રજૂઆત કરી છે અને એના માટે પણ કલેક્ટરશ્રીએ ગંભીરતાથી સૂચનાઓ આપી છે. અમે જોઈએ છીએ કે આવતી સંકલન સુધીને આની આ રજૂઆતોને ધ્યાનમાં લઈને તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે છે કે નહીં, નહીં તો આવતી સંકલનની અંદર આ જે તે પણ જવાબદારી અધિકારી જે છે એ લોકોને આનું પરિણામ પણ કદાચ ભોગવવું પડે.